नमस्कार, सूरत चैनल में आप दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचार की शुरुआत करता पहला एक नजर हेडलाइंस पर। देशभर में स्वच्छता सर्वे में बीजो नंबर मिलवनार सूरत ने राष्ट्रपति हस्ते एवॉर्ड। दिल्ली में मेयर और शहरी विकास मंत्री सम्मान स्वीकार्यो। अंजनी इंडस्ट्री में उड़िया भाषा में धमकी भरिया पोस्टर लगवानार सीसीटीवी में कैद। पोलिस तपास थी कारीगरों में फफड़ाट। अभिनेत्री कंगना सामे कड़क पगला भरवा मांग। आपनी युवा पांखे देशद्रोह नो गुनो अने पद्मश्री परत लेवा कमिश्नर ने आवेदन पत्र आप्यो। पांडेसरा मारुति इंडस्ट्रीज ना खुला मैदान में पार्क करेली ट्रक में 108 गैस की बोटल चोराई। सूरत थी मुंबई मोकलायेलू कापड़ सगे वगे करनार गैंग ना सूत्रधार सहित बे झड़पाया। અને નાંદેડના યુવકના આપઘાત પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી આરોપીની કરી ધરપકડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। स्वच्छ शहर सर्वेक्षण अंतर्गत सूरत नो समग्र देश में बीजो क्रमांक आव्यो छे। राष्ट्रपति रामनाथ कोविंद हस्ते आज सूरत मनपा मेयर ने एवॉर्ड एनायत करवामां आव्यो हतो। शहरों ने स्वच्छ सर्वेक्षण 2021 में स्वच्छ अने कचरो मुक्त होवा माटे केटलाक स्टार रेटिंग आपवामां आव्या छे। केन्द्रीय आवास अने शहरी बाबतोना मंत्रालये जणाव्युं हतुं के स्वच्छ भारत मिशन अर्बन 2.0 हेठळ भारत ने कचरो मुक्त बनावाना वडाप्रधान नरेन्द्र मोदी विजन ने अनुरूप कचरो मुक्त शहरों की श्रेणी हेठ प्रमाणित शहरों ने पण आ कार्यक्रम में पुरस्कृत करवामां आव्या। राष्ट्रपति रामनाथ कोविंदे आज देश 342 स्वच्छ शहरों सम्मान कर्यु। आ शहरों ने स्वच्छ सर्वेक्षण 2021 में स्वच्छ और कचरो मुक्त होवा माटे केटलाक स्टार रेटिंग आपवामां आव्या छे। दिल्ली विज्ञान भवन खाते एवॉर्ड समारोह आयोजन करवामां आव्यु हतुं। आ दरमियान केन्द्रीय आवास और शहरी बाबतोना मंत्री अने अन्य अधिकारी हाजर हता। आ एवॉर्ड आवास अने शहरी बाबतोना मंत्रालय स्वच्छ अमृत महोत्सव द्वारा आयोजित करवामां आवे छे। नमस्कार। सूरत महानगरपालिका ने सतत बीजी वक्त आ स्वच्छता मिशन अंतर्गत एवॉर्ड मळ्यो छे ए बदल हूँ तमाम सूरतवासियों ने खूब खूब अभिनंदन आपूँ छूँ। ए साथे साथे सूरत ने आज 3 एवॉर्ड मळ्या छे। एक सफाई स्वच्छता मिशन अंतर्गत एक बीजो नंबर आव्यो छे, त्यारबाद गार्बेज सीटी 5-स्टार एवॉर्ड मळ्यो छे अने त्रीजो एवॉर्ड सफाई मित्र चैलेंज नो मळ्यो छे। खास करीने आ एवॉर्ड आपणा माटे एटला माटे खूब ज सन्मानित छे कारण के सूरतवासियों ने तमाम लोकोना साथ सहकार આપણે આજે બીજા ક્રમાંક પર આવ્યા છે સતત બીજી વખત, પરંતુ આવનારા દિવસોમાં સુરત શહેર ભારત દેશમાં પ્રથમ ક્રમાંકે આવે એવી તમામ સુરતવાસીઓને ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ એવોર્ડ પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળ્યો હોય તો એ આપણા સૌના માટે ખૂબ ખુશીની વાત છે, ખૂબ હર્ષની વાત છે। આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરેલા સ્વચ્છતા અભિયાન જે ગાંધીજી માટે કરવામાં આવ્યું છે તેમાં સતત બીજા વર્ષે સુરત શહેરને સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત થયો છે અને સૌ સુરતીજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ સરસ રીતે સત્તા અને સંગઠન અને એની સાથે સાથે લોકોના સહકારથી આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે આપણે નસીબદાર બન્યા છે। આમ તો ઇન્દોર દર વખતે મળે છે પણ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સુરત ખૂબ મોટું શહેર છે અને એના જે પેરામીટર આવે છે તેની અંદર જે રીતે લોકોનો સહકાર મળે છે એને જ કારણે સુરત ખૂબ સરસ બન્યું છે અને આપણે હજુ પણ આવનારા વર્ષોની અંદર પ્રયત્ન કરીને એને પ્રથમ નંબર પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરશું। ખાસ કરીને જે રીતે છેલ્લા કેટલા વખતથી પોલિટિકલની અંદર અરવિંદ કેજરીવાલ જે દિલ્હી મોડેલને સારું ગણાવે છે તે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરમાંનું એક છે દિલ્હી, જેમાં અમારે રહેવું પડે છે અને એની સાથે અત્યારે સુપ્રીમ
કોર્ટે જ્યારે એને આદેશ કર્યો છે સ્વચ્છતા માટે, ત્યારે સુરત શહેર સાચા અર્થમાં આટલી ઇન્ડસ્ટ્રી સાથે તાપી નદીને કિનારે વસેલું શહેર જે ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે. સૌ સુરતીજનોને ખૂબ ખૂબ અભિનંદન. આજે તો સુરત માટે ખૂબ ખુશીનો દિવસ છે, તો સોનાનો સૂરજ ઉગ્યો એમ પણ કહી શકાય, કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો આજે બીજો ક્રમાંક આવ્યો છે. એ બદલ હું સુરત મહાનગરના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મહાનગરપાલિકાની ટીમ, મેયર અને ટીમ કમિશનરને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 4 દિવસથી તમામ ફેક્ટરીઓ બંધ છે. કારીગરો દ્વારા આ વધારાની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા વગર જો કોઈ કારીગર કામ કરવા જશે તો માર મારવામાં આવશે. આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ પોલીસ ફરિયાદ કર્યા બાદ આખરે સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. સીસીટીવીમાં મોટરસાયકલ ઉપર આવીને પોસ્ટર લગાવાયા હોવાનું માલુમ પડતા હવે પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં દર 2 વર્ષે પગાર વધારાની માંગ કરવામાં આવે છે. દર વખતે તોડફોડ કરીને કે અન્ય ધાકધમકી આપીને ડરનો માહોલ ઊભો કરી દેવામાં આવતો હોય છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં રોજનો 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. કારીગરોની માંગને કારણે હાલ તમામ ફેક્ટરીઓ બંધ છે, જેને કારણે ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે. પોલીસ દ્વારા જે ફેક્ટરીની બહાર પોસ્ટર લગાવ્યા હતા તેમના સીસીટીવી ચેક કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ હાથમાં લાગ્યા હોવાની વાત પ્રસરતાની સાથે જ કાર્યકરોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે મહત્વની બાબત એ છે કે આ પ્રકારે જ્યારે બંધ રાખવામાં આવે છે ત્યારે કોઈ ચોક્કસ લીડર ન હોવાના કારણે ફેક્ટરીના સંચાલકો અને પોલીસને પણ કારીગરો સુધી પહોંચવામાં અને તેમને સમજાવવામાં મુશ્કેલી પડે છે. અંજની ઇન્ડસ્ટ્રીઝ 500 જેટલા કારખાનામાં રોજનું લાખો મીટર કપડાં તૈયાર થાય છે. દિવાળી બાદ હવે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે તે પહેલાં જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ મૂકવામાં આવી રહી છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રીઅલ કરતાં 15-25 પૈસા મીટર પર વધારે આપવામાં આવે છે. અંદાજે 30-32 હજાર કામદારો રોજીરોટી મેળવે છે. ઓડિયા કામદારોમાંના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીમાં ઊભું કરે છે. તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં અભિનેત્રી કંગનાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારબાદ કંગનાએ દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કંગનાના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આપના યુવા કાર્યકર્તાઓ દ્વારા કંગના સામે ફોજદારી ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરની સામે માંગ કરવામાં આવી છે. તેમજ રાષ્ટ્રપતિ દ્વારા આપેલ પદ્મશ્રી એવોર્ડ તાત્કાલિક પરત લઈ લેવાની પણ માંગ કરવામાં આવી છે. સમયાંતરે કંગના પોતાના નિવેદનોથી સતત નવા નવા વિવાદો ઊભી કરતી રહે છે. કંગનાએ નિવેદન આપતા કહ્યું હતું કે 1947માં મળેલી દેશને આઝાદી ભીખમાં મળી હતી, ખરી આઝાદી તો દેશને 2014માં મળી છે. આ પ્રકારનું નિવેદન આપતાની સાથે જ કંગના સામે સોશિયલ મીડિયામાં અને રાજકીય ચર્ચામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાની સાથે જ વિવાદનો મતપૂડો છડછડાયો હતો. આમ આદમી પાર્ટીના શહેર યુવા ઉપપ્રમુખ જયેશ ગુર્જરે જણાવ્યું કે કંગના રણૌત સામે કાયદેસરના પગલાં લેવા માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. કંગના સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા રાષ્ટ્રપતિ આપેલા પદ્મશ્રી એવોર્ડ અને પરત લઈ લેવા માટે માંગ થઈ રહી છે. દેશની આઝાદી અપાવનાર લડવૈયાઓની શહાદતનું અપમાન થયું હોવાની લાગણી અનુભવાય છે. તેથી કંગના સામે કાયદાકીય રીતે ગુનો દાખલ થવો જ જોઈએ. મારું નામ જયેશ ગુર્જર છે. હું આમ આદમી પાર્ટી સુરત શહેરનો યુવા ઉપપ્રમુખ છું. આજે અમે લોકો કમિશનર સાહેબ પાસે જે રજૂઆત લઈને આવ્યા છે તે એવી છે કે ગતરોજ કંગના રણૌત છે, જે ફિલ્મ અભિનેત્રી છે, એણે એક બયાન આપેલો હતો કે દેશને આઝાદી નહીં મળી હતી 1947માં, આપણે ભીખ મળી હતી અને 2014માં અસલ આઝાદી મળી હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કંગના રણૌત માટે જે આપણા લાખો ક્રાંતિકારી નેતાઓ
જેટલા પણ આપણા શહીદો છે, જે બી લોકો શહીદ થયા હતા 1947 સુધીની લડતમાં, એ બધું વ્યર્થ ગયું છે. અને એના કેવા પ્રમાણે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી કે એક પર્ટિક્યુલર વ્યક્તિને ખાલીને ખાલી પ્રમોટ કરવા માટે જ એ બયાન અપાયું હતું, પણ એ બયાન આપવાથી અમારા જેવા લાખો રાષ્ટ્રભક્તોની ભાવના આહત થઈ છે. તેથી લઈને એ જે કંગના રણોત છે એના પર દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને એના પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો લેવામાં આવે તેવી રજૂઆત કરવા માટે અમે લોકો અહીંયા કમિશનર શ્રી સાહેબ સમક્ષ હાજર થયા છે. પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં ગેસના બોટલ ભરેલી ટ્રક પાર્ક કરી ટ્રક ડ્રાઈવર ઘરે જતો રહ્યો હતો ત્યારે રાત્રિના સમયે તસ્કરોએ ટ્રકની પાછળની જાળીને મારેલું લોક તોડી નાખી અંદરથી રૂપિયા 1,89,000થી વધુના 108 ગેસના બોટલ ચોરી કરી ભાગી ગયા હતા. રાજસ્થાન પાલે જિલ્લાના સાદડી ગામના વતની હાલ ઉદના તેરાપંથ ભવન પાસે ચંદનવન સોસાયટીમાં રહેતા અંકિતભાઈ લલિતભાઈ કાવેડિયા ઈચ્છાપુર હજીરા રોડ પર અંબિકાનગરમાં જૈન ડિસ્ટ્રીબ્યુટર નામથી એલપીજી ઇન્ડસ્ટ્રીયલ ગેસ 19 કિલોગ્રામની બોટલ સપ્લાયની એજન્સી ચલાવે છે. તારીખ 12/11/2021 રોજ અંકિતભાઈ રાજસ્થાન કામર્થે ગયા હતા ત્યારે હજીરા ખાતે આવેલી આયુષી પ્લાન્ટ કંપનીમાંથી ટ્રક ડ્રાઈવર અબ્દુલભાઈનો અંકિતભાઈએ આપેલા ઓર્ડર પ્રમાણે ગેસની બોટલો લઈ આવ્યા હતા. તારીખ 12/11/2021 રોજ પાંડેસરા સચિન ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઓર્ડર પ્રમાણે 140 ગેસના બોટલ ખાલી કરવા માટે અબ્દુલભાઈ આવ્યા હતા. તેમાંથી 32 બોટલોની ડિલિવરી કરી હતી ત્યારે સાંજે મોડું થઈ જતાં ડ્રાઈવર અબ્દુલભાઈએ ટ્રક પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાછળ મારુતિ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી ઘરે જતા રહ્યા હતા ત્યારે તસ્કરોએ ટ્રકની પાછળની જાળીને મારેલું લોક તોડી નાખી અંદરથી રૂપિયા 1,89,000થી વધુના 108 ગેસના બોટલ ચોરી કરી ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે અબ્દુલભાઈ ટ્રક પાસે આવતા ચોરી અંગે જાણ થઈ હતી. તત્કાળ અંકિતભાઈનો મોબાઈલ ફોન પર સંપર્ક કરી ચોરી અંગેની જાણ કરી હતી. આ અંગે જાણ થતાં અંકિતભાઈએ રાજસ્થાને સુરત આવી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કડોદરા સુરત રોડ ઉપર આવેલા શિવ પાર્કિંગમાંથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ઉપર મોકલવામાં આવેલા 29,15,000ની કિંમતના કાપડના 3 વેપારીઓ પાસેથી માલ ખરીદનાર દહીસર અને રાયગઢના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ભાગે છૂટેલા ડ્રાઈવરનું લાયસન્સ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ઉપર માલની ડિલિવરી કરવા માટે સુરતના 3 વેપારીઓએ કડોદરા સુરત રોડ ઉપર શિવ પાર્કિંગના નામે ટ્રાન્સપોર્ટનું ગોડાઉન ધરાવતા તીર્થરાજ યાદવના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં માલ મોકલ્યો હતો. અહીંથી મુંબઈ જવા માટે આ ટ્રાન્સપોર્ટરે ઓમ સાઈ એન્ટરપ્રાઇઝ પાર્સલ બારોબાર સગે વગે કરી ફરાર થઈ જતા માલિક શરદ ગોડ મારફતે ગત 15મી બપોરે ટ્રકમાં 29,15,000ની કિંમતના 167 કાપડના પાર્સલ મોકલવામાં આવ્યા હતા. થોડાક દિવસ બાદ ખાલી ટ્રક એનપીટી રોડ પનવેલથી બિનવારસી મળી આવી હતી. કાપડ અને ડ્રાઈવર બંને ગાયબ હોય 26મી પૂણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કાપડના જથ્થા સાથે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર પોલીસે દહીસરના અમન રામ સ્વરૂપસિંહને પકડ્યો હોવાની માહિતીના પગલે પૂણા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. આ માલ તેણે રાયગઢના સતીશ બિપિન પાટીલની મદદથી નાશિકના પાથરડી ગામે એક ગોડાઉનમાં મૂક્યાનું જણાવતા પોલીસે સતીશની પણ ધરપકડ કરી હતી. આ માલ તેણે આશુતોષ નામનો ડ્રાઈવર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી હતી. સુરતમાં તેણે નકલી લાયસન્સ મૂક્યો હોવાનું બહાર આવ્યું હતું. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ ચેઇનના જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાતા કાપડ 25% મોંઘું થશે. ટેક્સટાઇલમાં અપગ્રેડેશન અટકશે અને બિલ વિના પ્રોડક્ટ વેચાતી થશે. જે સાડી ડ્રેસ પહેલાં જીએસટી સાથે 1,050 મળતા તે હવે 1,120 મળશે, એટલે 1,000થી ઉપરના કાપડ પર સીધા 70 રૂપિયા વધી જશે. અગાઉ જીએસટી ટેક્સ સ્લેબ કેમિકલ બેઝડ રો મટીરિયલ્સમાં 18% અને ફાઇબર યાનમાં 12% હતો, તે યથાવત રહ્યો છે. જ્યારે ફેબ્રિક્સના 5%ની જગ્યાએ 12% અને ગાર્મેન્ટમાં રૂપિયા 1,000ની અંદરની વસ્તુ પર 5% અને રૂપિયા 1,000 ઉપરની વસ્તુની પર 12% જીએસટી હતી, જે હવે સ્લેબ સરખો કરીને 12% કરાઈ છે, જેની ટેક્સટાઇલ પર માઠી અસર થવાની શક્યતા છે. જૂના સ્લેબ મુજબ જ જીએસટી લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને
ચેમ્બર દ્વારા રજૂઆત કરાશે। મોબાઈલ સ્નેચિંગ કરતા ઈસમોને ચોરીના મોબાઈલ અને મોપેડ સાથે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ખટોદરા પોલીસને મળેલી બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરો અને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓની પૂછપરછ કરતા પોતાના નામ મુકેશ રવિન્દ્ર પાટીલ અને અમર ઉર્ફે 25 ઉર્ફે અમારામ રમેશ રાજનટ હોવાનું જણાવ્યું હતું। પોલીસે પકડેલા બંને આરોપી પાસેથી ચોરીના મોબાઈલ અને મોપેડ સહિત 46,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રુસ્તમપુરા પઠાણવાડમાં રહેતા એક બેન્ડ વગાડવાવાળા સાથે એક ઠગબાજે હ્યુન્ડાઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે સ્કીમ ચાલે છે તેમ કહી ઠગબાજે તેની પાસેથી બે કાર ખરીદીના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। રુસ્તમપુરા પઠાણવાડમાં રહેતા સમદ અબ્દુલ રશીદ બેન્ડ માસ્ટર બેન્ડ વગાડવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 2021માં સમદભાઈને ભરીમાતા રોડ કરબલાનો ટેકરા પર રહેતા અને હ્યુન્ડાઈ કંપનીમાં નોકરી કરતા મોહમ્મદ આસિફ રિયાઝ શેખ નામના યુવક સાથે મુલાકાત થઈ હતી। ત્યારબાદ આસિફે હ્યુન્ડાઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે i20 કારમાં ફાયદાકારક સ્કીમ ચાલી રહી છે, તમે બે કાર ખરીદશો તો ઘણો ફાયદો થશે તેમ જણાવી સમદભાઈને પોતાની વાતોમાં ફસાવી લીધા હતા। ત્યારબાદ હ્યુન્ડાઈ કંપનીમાંથી i20 કાર ખરીદ કરવા માટે તારીખ આસિફે સમદભાઈ પાસેથી તારીખ 26/2021 રોજ રૂપિયા 14 લાખ લીધા હતા। ત્યારબાદ તારીખ 5/5/2021 રોજ વધુ રૂપિયા 1 લાખ લીધા હતા। આ તમામ રકમ સમદભાઈએ પોતાના મિત્ર સાકિબ હૈદરભાઈ ચરીવાલાની હાજરીમાં મોહમ્મદ આસિફને આપી હતી, પરંતુ સમયસર કાર આપવાના બદલે આસિફ અવારનવાર સમદભાઈને ખોટા બહાના કરી સમય પસાર કર્યા કરતો હતો, જેથી સમદભાઈને શંકા જતા તેમણે નોકરીના ઠેકાણે તપાસ કરતા આવી કોઈ સ્કીમ કંપની દ્વારા લાગુ કરવામાં આવી નથી। આ સાંભળી સમદભાઈના હોશ ઉડી ગયા હતા। સમદભાઈ તત્કાળ આસિફનો સંપર્ક કરતા તેણે પ્રોમિસરી નોટ લખી આપી પૈસા ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ વાયદા પ્રમાણે પૈસા ન આપતા સમદભાઈએ ફરી ઉઘરાણી કરતા આસિફ ઉશ્કેરાઈ ગયો હતો। તેણે જણાવ્યું હતું કે પૈસા વાપરી નાખ્યા છે, આજ પછી મારી પાસે નાણાંની માંગણી કરવા આવશો તો જાનથી હાથ ધોઈ નાખવો પડશે, તમારો કોઈ પત્તો નહીં લાગે તેવી ધમકી આપી ગાળો આપી રૂપિયા 15 લાખ ચૂકવ્યા ન હતા। આ બનાવ સંદર્ભે સમદભાઈ સલામતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભટારમાં કારખાનેદારના ઘરે અઠવાડિયા પહેલા કુરિયરમાં 1,35,000 દારૂના પાર્સલો આવ્યા હતા, જેમાં કારખાનેદારે પોલીસને જાણ કરી હતી। ખટોદરા પોલીસે પાર્સલો પર લખાયેલા મોબાઈલ નંબરના આધારે આરોપીને પકડી પાડ્યો છે। ખટોદરા પોલીસે ઝડપી પાડેલા આરોપીનું નામ સંદીપ શિલુરામ મદન છે અને તે ઉધના મગદલા રોડ નવજીવન સર્કલ પાસે દ્વારકે સોસાયટીમાં ભાડેથી રહી રિક્ષા ચલાવે છે। તે મૂળ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે। હરિયાણાના પાનીપતમાં મિત્ર નામે રવિન્દ્રએ તેને પાર્સલોમાં દારૂનો માલ મોકલ્યો હતો, પછી રિક્ષા ચાલક સુરતમાં તેના ગામના ઓળખીતા લોકોને દારૂનો માલ વેચાણ કરતો હતો। અગાઉ 2 મહિના પહેલા મિત્રએ કુરિયરમાં પાર્સલ કરી દારૂની 7-8 બોટલો મોકલી આપી હતી। તે વખતે એક કુરિયર બોયે ફોન કરી દેતા રસ્તામાંથી સંદીપ પાર્સલ લઈ ગયો હતો, જ્યારે આ વખતે કુરિયર બોયે જે એડ્રેસ હતું તેના પર આપવા જતો રહેતા ચાલક અને તેના મિત્રનો ભાંડો ફૂટી ગયો હતો। વધુમાં રિક્ષા ચાલક સંદીપ આજુબાજુના વિસ્તારમાં કોઈના પણ આધાર કાર્ડની ઝેરોક્સ લઈ તેના મિત્રને મોકલી આપતો હતો, પછી મિત્ર કુરિયરમાં જે પાર્સલો મોકલી આપતો તેના પર આધાર કાર્ડની ઝેરોક્સ લગાવી મોબાઈલ નંબર સંદીપનો લખી દેતો હતો। 4 પાર્સલોમાં 1,35,000 વિદેશી દારૂ દિલ્હી એક્સપ્રેસથી 9 નવેમ્બરે ભટાર ઉમાભવન વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દીપચંદ્ર ઝવરનું આધાર કાર્ડનું એડ્રેસ લખી મોકલી આપ્યો હતો। લીંબાયતમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે। શુક્રવારે સાંજે ઘર આંગણે રમતી બાળકી અચાનક ગુમ થઈ જતા શોધખોળ કર્યા બાદ પણ ન મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર સાંજની છે, માતા પિતા બપોરના 12 વાગ્યાથી કામ ઉપર હતા, પરિવારના સભ્યો ઘરમાં જ હતા। 7 વાગ્યાના અરસામાં કામ પરથી ઘરે આવ્યા બાદ મોટી દીકરી ઘરમાં જોવા ન મળતા શોધખોળ હાથ ધરાઈ હતી। માતાએ કહ્યું હતું કે અત્યારે જ આપણા ઘરની નીચે રમવા ગઈ છે, ઘરની નીચે જઈ તપાસ કરતા દીકરી ક્યાંય મળી આવી ન હતી। ઘટનાની જાણ સગા સંબંધીને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા। આજુબાજુના વિસ્તારોમાં સગા સંબંધીઓ શોધવા જતા છતાં પણ કલાકો બાદ પણ મળી ન હતી।
દીકરીની ઉંમર 8 વર્ષ 3 મહિનાની જ છે. કોઈ અજાણ્યો ઈસમ લલચાવી પોસલાવીને સગીર વયનો ગેરફાયદો ઉઠાવી તેનું અપહરણ કરી ગયો હોય તેમ લાગે છે. લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને ભાડેથી મકાનની જરૂર હતી. આ સમયે બિલ્ડરે પોતાનું મકાન હોવાની અને ભાડે આપવાની વાત કરી યુવતીને ભાડેથી મકાન આપ્યું હતું. બાદમાં અવારનવાર યુવતીના ઘરે આવી મિત્રતા કેળવી સગાઈની વાત કરી હતી અને બાદમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ બાદમાં બિલ્ડરે લગ્નની ના પાડી દેતા આખરે ભોગ બનનારી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બિલ્ડર સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોટા વરાછા સુદામા ચોક તુલસી રેસિડેન્સીની સામે એસ્કોન રેસિડેન્સીમાં રહેતા હિરેન પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિરેનની છપરાભાટામાં સાઇટ ચાલી રહી છે, જેથી સાઇટ ઉપર રોજના જતી વખતે સાઇટ નજીકના એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય સંગીતાના પરિચયમાં આવ્યો હતો. ત્યારબાદ બંને જણા એકબીજા સાથે વાતચીત કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો. હિરેન પટેલે સંગીતાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેણીના ઘરે જઈને શારીરિક સંબંધ બાંધતો હતો. 4-1 મહિના સુધી હિરેને ઘરે જઈ સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી હતી. બનાવ અંગે સંગીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હિરેનને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બેગમપુરાની 17 વર્ષીય કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને ગર્ભવતી બનાવી હતી. બાદમાં કિશોરી સાથે લગ્નનો ઇનકાર કરતા યુવક સામે પરિવારે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બેગમપુરામાં શ્રમજીવી પરિવારની 17 વર્ષીય આયેશા નજીકમાં રહેતા સૈફ સલીમ રૂમાલવાલાએ 9-1 મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. તે દરમિયાન સૈફે આયેશા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા મહિના બાદ આયેશાનું પેટ મોટું થતાં તેની માતાને શંકા જતા પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે સૈફે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ સૈફને તથા તેના પરિવારને આ બાબતે વાત કરતા તેણે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી. બાદમાં લગ્ન કરવાથી ફરી ગયો હતો. ગતરોજ આયેશાને સિમેર લઈ જવાઈ હતી ત્યારે તેને 8 મહિનાનો ગર્ભ જણાયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આયેશાની માતાએ મોહમ્મદ સૈફ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્પેક્ટર આર કે ધુલિયાએ જણાવ્યું હતું કે આરોપીને ઝડપથી પકડી લેવામાં આવશે. છૂટા પૈસા આપવાના બહાને દુકાનદારોને ઠગનાર આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે. 3 ઠેકાણે ગઠિયાએ આ રીતે છેતરપિંડી આચરી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સૈયદપુરામાં રહેતા જય કંસારા કતારગામમાં એક સ્ટોરમાં મેનેજર છે. 11 નવેમ્બરે તેમની દુકાને એક અજાણ્યો યુવક આવી બાજુના શોરૂમના માલિકનો ભાઈ છું તેમ કહી છૂટા રૂપિયા જોઈએ છેની વાત કરી હતી. બાદમાં આરોપીએ 30,000 લઈ સ્ટાફને મોકલો છૂટા આપો તેમ કહી નાસે છૂટ્યો હતો. તેવી જ રીતે પાસોદરા પાટિયા પાસે રહેતા મેગાબેન ખાનગી હોસ્પિટલમાં બિલિંગનું કામ કરે છે. ત્યાં પણ આરોપીએ બાજુના ગેરેજવાળાનો દીકરો છું તમને છૂટા જોઈએ છે મારી ડૉક્ટર સાથે વાત થઈ છે કહેતા મેગાબેને રૂપિયા 40,000 આપ્યા હતા. બાદમાં આરોપી સ્ટાફની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. સઠાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે પાલનપુર જકાતનાકા પાસે રહેતા સુરેશભાઈ મૈદરપુરામાં એક દુકાનમાં નોકરી કરે છે. આરોપીએ ત્યાં પણ આયુર્વેદિક કોલેજમાં આવેલ કેન્ટીનનો માલિક છૂટા જોઈએ છે કહી રૂપિયા 9,000 લઈ ફરાર થયો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસઓજી ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ જણાવ્યું 3 છેતરપિંડી કરનાર આરોપી અહેમદ રઝા ઉર્ફે જોલ યકીમ તૈલીને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો માટે આગામી તારીખ 17 ડિસેમ્બરે જાહેર થયેલા ચૂંટણીના પગલે ભાવિ દાવેદારોમાં ચૂંટણીનું ગઠજોડનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. 1/1 વોટના નિયમ મુજબ હાલમાં સુરત જિલ્લા વકીલ મંડળમાં અંદાજે 5,000 જેટલા વકીલો નોંધાયા છે, જે પૈકી 1,700 મહિલા વકીલો છે. કોરોના કાળને લીધે 1.5 વર્ષથી ચૂંટણી યોજાઈ ન હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સુરત સહિત તમામ જિલ્લા તાલુકા મંડળોના હોદ્દેદારોની ટર્મ લંબાવી હતી. હવે વર્ષ 2021-22 માટે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તારીખ 17 ડિસેમ્બરે મતદાન યોજાશે. તારીખ 1 ડિસેમ્બરથી તારીખ 3 ડિસેમ્બર દરમિયાન ઉમેદવારી પત્ર ભરાશે. તારીખ 4 ફોર્મ ચકાસણી અને તારીખ 6 ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીમાં ઉમેદવારી માટે 10-1 દિવસ બાકી છે. ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનું શરૂ કરી દીધું છે.
પ્રમુખ પદ માટે હાલમાં સિનિયર એડવોકેટ રમેશ વિકોરાટ, રમેશ સિંદે તથા દીપક કોકસે દાવેદાર છે. ઉપપ્રમુખ પદ માટે રાજેશ બારૈયા, મંત્રી પદ માટે ગત વર્ષે થોડા જ માર્જિનથી જીતથી દૂર રહેલા ચૈતન્ય પરમહંસ તથા હિમાંશુ પટેલે દાવેદારી નોંધાવી છે, જ્યારે સહમંત્રી તરીકે હિતેન શિંગાળા અને નેવિલ બકરિયાએ ચૂંટણી લડવાની નેમ જાહેર કરી છે. જોકે ખજાનચી પદ માટે હજુ કોઈ દાવેદાર સામે આવ્યા નથી. દાવેદારોએ પેનલ બનાવવા સહિત ગઠજોડનું ગણિત માંડીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી તરફ 1/12 વોટના નિયમ મુજબ સુરત બાર એસોસિએશનના નોંધાયેલા મતદારોની સંખ્યા અંદાજે 5000 જેટલી છે, જેમાંથી 1700 મહિલા વકીલોનો સમાવેશ થાય છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા વકીલોએ બાર એસોસિએશનના હોદ્દેદારોમાં મહિલા પ્રતિનિધિત્વની માંગ મક્કમ રાખીને ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી છે. પૈગંબર સાહેબના નામે કિતાબ લખનાર અને મુસ્લિમ ધર્મના લોકોની દુશ્મનીનો સામનો કરનાર વસીમ રિઝવી દ્વારા લખાયેલી કિતાબ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ સાથે નામુસે રિસાલત કમિટી સુરત દ્વારા વિરોધ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં કોમી ભાઈચારાને તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને તેમાં વસીમ રિઝવી નામના ઇસમ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ સમાજ અને મુસ્લિમોની શરિયત સાથે કુરાન શરીફ વિરુદ્ધ બોલે છે, ત્યારે હાલમાં આ માનસિક કહેવાય તેવા વસીમ રિઝવીએ પૈગંબર સાહેબના નામે એક કિતાબ લખી છે, જે કિતાબ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ દેશભરમાં ઉઠવા પામી છે. ત્યારે સુરતમાં નામુસે રિસાલત કમિટી સુરત દ્વારા એક પત્રકાર પરિષદ યોજી વસીમ રિઝવી સામે પગલાં લેવાની માંગ કરી હતી અને બીજી વાર વસીમ રિઝવી કોઈ પણ ધર્મગુરુ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી ન કરે તેવી માંગ કરી હતી. તો વસીમ રિઝવી સાથે બુક છાપનાર છાપખાના માલિક અને યતીન રસિદાનંદ સરસ્વતી ગીરી સામે પણ ગુનો નોંધવા માંગ કરી હતી. દેશભરમાં વસીમ રિઝવી સામે મુસ્લિમ સમાજના લોકોમાં રોષ છે, ત્યારે આવી કોમી માનસિકતા ધરાવતો અને મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વસીમ રિઝવી નામ કે શખ્સને જો અભી પિછલે 4/11 કો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે નામ સે જો કિતાબ લિખી ઓર ઉસમે જો ગુસ્તાખિયાં કી હૈ ઓર ઉસસે જો મુસલમાનો કી આસ્થાઓ કો ઠેંસ પહોંચી હૈ, હમારી હુકુમત સે યે માંગ હૈ કે ઇસ કિતાબ કો બેન કિયા જાય ઓર ઉસે સખ્ત સે સખ્ત કડી સજા દી જાય ઓર જો ભી મુસલમાન યા કિસી ભી ધાર્મિક ગુરુ કે હવાલે સે જો ભી ઇસ તરહ કી બાતે કરતા હૈ, એક કોઈ એસા કાનૂન બને કે જિસકે ઝરિયે સે એસે લોગ કંટ્રોલ મે રહે. જી હાં, કિતાબ મેં ઉસને પહેલે તો કિતાબ મેં લિખા હૈ કે મોહમ્મદ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એક મુફલિસ ઓર જો હૈ નાદાર ઇન્સાન થે ઓર યતીમ થે ઓર ખદીજા નામી એક ઔરત સે માલ કી લાલચ મેં શાદી કી ઓર યુટ્યુબ મેં ઉસકી ક્લિપ મેરે પાસ ભી મૌજૂદ હૈ. ઉસને ઉસ પ્રેસ કોન્ફરન્સ મેં કહા કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ઢોંગી આદમી થા ઓર ઔરતો કા શૌકીન થા. ઇસ તરહ કી માઝલ્લા કઈ ગુસ્તાખિયાં ઉસને કી હૈ. મેરા નામ સૈયદ મોહિઉદ્દીન હૈ, મેં સુરત નવસારી બજાર નવ શહીદ ટેકરે કા રહેને વાલા હું, ધર્મગુરુ હું. આજ કી હમારી ઇસ પ્રેસ કોન્ફરન્સ કા મકસદ યે હૈ કે 4/11/2021 કો એક શખ્સ હૈ જિસકા નામ વસીમ રિઝવી હૈ, ઉસને હમારે પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કી બારગાહ મેં નિહાયત હી ગંદી ઓર ઝૂઠી બાતે પેશ કી ઓર સબસે બડી દુઃખ કી બાત યે રહી કે એકદમ ઝૂઠ પર મબની એક કિતાબ ઉસને લિખી ઓર પ્રેસ કોન્ફરન્સ મેં ઉસકો લોન્ચ ભી કી. ઉસકે રદ મેં ઓર ઉસકો વખોડને કે લિયે હમ લોગ આજ યહાં પ્રેસ કોન્ફરન્સ લિયે જમા હુઆ હૈ. બુક્સ ઉસકા વિમોચન હુઆ હૈ અભી, હમ અભી ઉસકે સ્ટે વગેરા કે લિયે આગે કાર્યવાહી કે લિયે હમ લોગો યહાં જમા હુઆ હૈ ઓર યહી સારી કાર્યવાહી હમ આગે ઇન્શાઅલ્લાહ કરેંગે. હૈ હમારે બસ इसका ये न्यूज़पेपर की हेडलाइन भी बनी है, इसके वीडियोज़ भी यूट्यूब वगैरह पर मौजूद है, सोशल मीडिया पर मौजूद है. और इसमें सबसे पहली बात यह कि जो फ्रंट पेज जिसको टाइटल पेज कहा जाता है उस पर हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की आज तक कोई भी तस्वीर मौजूद नहीं है, कोई भी कह नहीं सकता. एक तो कार्टून बनाया है और वो भी एकदम बिल्कुल गंदा कार्टून. और हमारे पैगंबर हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की शान ये है कि आप
इस्लाम धर्म के एक पहले नंबर के धर्मगुरु, और धर्मगुरु की एक ऐसी नाजिबा और ऐसी नापाक तस्वीर जिससे हम तमाम मुस्लिम समाज को बहुत ही आघात पहुंचा है, इसके ताल्लुक से कुछ कार्रवाई होना चाहिए। समाचार समाप्त करता पहला फरी एक नजर हेडलाइंस पर। દેશભરમાં સ્વચ્છતા સર્વેમાં બીજો નંબર મેળવનાર સુરતને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ, દિલ્હીમાં મેયર અને શહેરી વિકાસ મંત્રીએ સન્માન સ્વીકાર્યું। અંજની ઇન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટર લગાવનાર સીસીટીવીમાં કેદ, પોલીસ તપાસથી કારીગરોમાં ફફડાટ। અભિનેત્રી કંગના સામે કડક પગલા ભરવા માંગ, આપની યુવા પાંખે દેશદ્રોહનો ગુનો અને પદ્મશ્રી પરત લેવા કમિશનરને આવેદન પત્ર આપ્યું। પાંડેસરા મારુતિ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 108 ગેસની બોટલ ચોરાઈ। સુરતથી મુંબઈ મોકલાયેલું કાપડ સગે વગે કરનાર ગેંગના સૂત્રધાર સહિત બે ઝડપાયા। અને નાંદેડના યુવકના આપઘાત પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી આરોપીની કરી ધરપકડ। આ સાથે સુરત ચેનલના સમાચારો સમાપ્ત થયા। નવા વધુ સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો સુરત ચેનલ। નમસ્કાર।